રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને અલગ અલગ વિસ્તારમાં આવેલ મોકડાઓની સફાઈ કામગીરી શરૂ થઈ છે કે જે 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસ હાલ ચાલી રહ્યા છે. રાજકોટના નીચાણવાળા વિસ્તારો અને સ્લમ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તે માટે કામગીરી શરૂ થઈ છે. જો ભારે વરસાદમાં લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવે તો સ્થળાંતર કરવાની જગ્યા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આરએમસી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનું સતત ફોલોઅપ લેવાઈ રહ્યું છે. જે આપણી પ્રી મોન્સૂન કામગીરી છે એમાં અલગ અલગ વિભાગોની અલગ અલગ કામગીરી રહેતી હોય છે અને એ પ્રમાણેની કામગીરી તમામ વિભાગો દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. એક મહત્વની જે સૌથી કામગીરી આપણી હોય છે એ જે આપણા વોકરા છે, વોકરા સફાઈ કરવાની કામગીરી રહેતી હોય છે. વોકરા સફાઈની આ જે કામગીરી છે એ ઓલરેડી ચાલુ કરી દેવામાં આવેલી છે અને 15 જૂન સુધીમાં તમામ વોકરાઓની સફાઈ થઈ જાય એ પ્રકારેનું આપણે એન્શ્યોર એમાં કરવા માંગીએ છીએ. એ ઉપરાંત જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આપણે પાણી ભરાવાના પ્રશ્નો વગેરે રહેતા હોય છે તો એ બાબતે પણ આ સ્થળો અલગથી તારવવામાં આવેલા છે અને એ સ્થળો ઉપરથી પણ પાણીનો ઝડપથી નિકાલ થાય એવા પણ કામો બાંધકામ શાખા તરફથી ચાલુ કરવામાં આવેલા છે અને આ કામો પણ 15 જૂન સુધીમાં આપણે પૂર્ણ કરવા ધારીએ છીએ. સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં જો હેવી રેઇનફોલ થાય તો હેવી રેઇનફોલની સંભાવનાઓમાં જ્યારે આપણે કોઈને સ્થળાંતર વગેરે કરવાનું થતું હોય તો એ સ્થળાંતર માટેની જગ્યાઓનું આઈડેન્ટિફિકેશન અને એ જગ્યાઓમાં જે પણ નાની મોટી સુવિધાઓ હોય એટલે કે ટોયલેટની સુવિધા હોય, ઇલેક્ટ્રિસિટીની સુવિધાની બાબત હોય, એનું નાનું મોટું મેન્ટેનન્સની બાબત હોય તો એ બાબતો પણ 15 જૂન સુધીમાં પૂર્ણ થાય એ પ્રકારેની આપણે કાર્યવાહી સુનિશ્ચિત કરી છે અને સાથે સાથે મેડિકલની ટીમ વગેરે પણ એમની પાસેનો જે દવાઓનો ઉપલબ્ધ જથ્થો હોય, જે દવાઓ મેળવવાની થતી હોય તો એ પણ 15 જૂન સુધીમાં કાર્યવાહી પૂર્ણ એમના તરફથી કરી લેવામાં આવે એ સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. સાથે સાથે આંગણવાડી છે, શાળાઓ છે, એમાં પણ એક વખતે ચકાસણી કરી કોઈ ખુલ્લા વીજવાયરો વગેરે ન હોય, રોશની શાખા મારફતે પણ જે જાહેર આપણી રોશનીની વ્યવસ્થાઓ છે એમાં પણ કોઈ નાનું મોટું મેન્ટેનન્સ કરવાનું હોય, કોઈ ખુલ્લા વીજવાયરો ત્યાં પણ ન હોય, કોઈ પોલ હોય તો એ તમામ પોલ પણ એક વખત ચકાસણી થઈ જાય અને જોખમી પોલ હોય તો એનું પણ મેન્ટેનન્સ અથવા રિમૂવ કરી નવા ઇન્સ્ટોલ કરવાની કામગીરી પણ 15 જૂન સુધીમાં કરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલી છે અને એનું સતત ફોલોઅપ લઈ અને આ કાર્યવાહી 15 જૂન સુધીમાં આપણે